ગુજરાતમાં હવે ચોમાસુ ગણતરીના દિવસોમાં જ ચાલુ થવા જઈ રહ્યો છે, ત્યારે બાબરમાં જૂના અને જર્જરિત અનેક મકાનો ખંડેર હાલતમાં પડ્યા છે અને આવા મકાનો ચોમાસા દરમિયાન કોઈ નિર્દોષ નાગરિકોનો જીવ લે તો નવાય નહીં. તેમાંનું એક બાબર જૂનામાં જૂની એસબીઆઈની બાજુમાં રહેણાંક વિસ્તારમાં એક વર્ષો જૂનું મકાન જર્જરિત અને ખંડેર હાલતમાં પડ્યું છે અને આ મકાનની નીચે જ વિદ્યુત બોર્ડની બે ડીપીઓ લગાવેલી છે. તો ચોમાસા દરમિયાન જો આ મકાન ધડાકા સાથે પડે તો મોટી જાનહાનિ થવાની પૂરેપૂરી સંભાવના સેવાઈ રહી છે. જ્યારે હમણાં થોડાક સમય પહેલાં જ બાબર હાઈવે પર બરચક વિસ્તારમાં એક ખખરદંજ શોપિંગનો સ્લેબ તૂટતા સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી. ત્યારબાદ નગરપાલિકાના સત્તાધીશો દ્વારા માત્ર દેખાવ સારું છે ના અમુક જર્જરિત મકાન તેમજ શોપિંગના માલિકોની નોટિસ ફટકારીથી શહેરના એક યુવા નાગરિકે નામ આપવાની શરતે જણાવ્યું હતું કે અમે નગરપાલિકાને આ મકાન વિશે ફરિયાદ કરેલ છે પરંતુ હજુ સુધી આનો નિકાલ આવ્યો નથી. તો શું આ મકાન તંત્રને નજરમાં નહીં આવતું હોય કે પછી કોઈ મોટી જાનહાની થવાની રાહ જોઈ રહ્યું છે કે તે સમજાતું નથી. રિપોર્ટર સોમાભાઈ જી રાવળ, ભાભર, બનાસકાંઠા.